દર્શક મિત્રો, ચરોતરનો અવાજના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે. જે રીતે તમે જાણો છો કે હાલના સમયમાં કેટલાય ઇન્ફેક્શન અને વાયરસ નીકળ્યા છે, ત્યારે ચોમાસાની સિઝનમાં મચ્છરજન્ય રોગ પણ થઈ રહ્યા છે અને સાથે સાથે પાણીજન્ય રોગ પણ થઈ રહ્યા છે. એવામાં હવે એક નવા ઇન્ફેક્શને એન્ટ્રી કરી છે અને તે છે કાનમાં થતો ફંગલ ઇન્ફેક્શન. તેના વિશે આપણે વધુ જાણવા માટે આજે આપણે આવી ગયા છે આણંદની ખુશ્બુ હોસ્પિટલમાં, કે જ્યાંથી ENT ડોક્ટર ધર્મેન્દ્રભાઈ પટેલ અને ડોક્ટર પ્રિયદર્શની આપણા સાથે જોડાયા છે. નમસ્કાર, સૌથી પહેલા આપનું હાર્દિક સ્વાગત છે ચરોતરનો અવાજમાં. ડોક્ટર, સૌથી પહેલા તમારા હોસ્પિટલ વિશે અને તમારો પરિચય જણાવો. ડૉક્ટર ધર્મેન્દ્ર પટેલ, ENT સર્જન, ખુશ્બુ હોસ્પિટલ આણંદ, જે 30 વર્ષથી પ્રાઇવેટ પ્રેક્ટિસનો અનુભવ ધરાવું છું અને આ બીમારી વિશેના ઘણા બધા પેશન્ટો અમે જોયેલા છે અને દરરોજ જોઈએ પણ છીએ. અને મારી સાથે ડૉક્ટર પ્રિયદર્શિની. તમારો પરિચય જણાવો. મેં ડૉક્ટર પ્રિયદર્શિની, મેં ઇધર 1.5 સાલથી સર કે સાથ વર્ક કરી લો और हम इधर हर दिन 10-15 पेशेंट को देखते हैं ये फंगल इन्फेक्शन की और उसका ट्रीट भी करते हैं. સૌથી પહેલા ડોક્ટર એ જાણવું છે કે આ જે ફંગલ ઇન્ફેક્શન છે તેને લઈને લોકોમાં ક્યાંક ને ક્યાંક જાગૃતિ નથી, તો આ ફંગલ ઇન્ફેક્શનના લક્ષણ શું છે અને કેવી રીતે થતું હોય છે? ફંગલ ઇન્ફેક્શન પાણી અને ભેજના કારણે કાનમાં જો રહી ગયું હોય પાણી અને પ્રોપર ક્લીન કરવામાં ના આવે તો આ ફંગલ ઇન્ફેક્શન થતું હોય છે. અને લોકોએ કાળજીમાં તો જો ચોમાસામાં પલળ્યા હોય, નાતી વખતે પાણી ગયું હોય, સ્વિમિંગમાં કે નદીએ નાહવા ગયા હોય, તો એ પાણીને પ્રોપર બહાર ક્લીન કરી લેવું જોઈએ, જેથી કરીને અંદર એ રહી ના જાય અને ફંગસ ના થાય. અને મેડમ, તમારા જોડેથી જાણવા માંગીશું કે આ જે ઇન્ફેક્શન છે એના વિશે થોડું જણાવો, એ કયા પ્રકારનું ઇન્ફેક્શન હોય છે? જો કાન કે અંદર ઇન્ફેક્શન ફંગલ કી હોતી હૈ વો દો પ્રકાર કી હોતી હૈ. એક કેન્ડિડિયાસિસ કા ઇન્ફેક્શન હોતી હૈ, દૂસરી એસ્પર્જિલોસિસ હોતી હૈ. એક તો કેન્ડિડિયાસિસ હોતી હૈ વો વ્હાઇટ કલર કી હોતી હૈ, એન્ડ જો એસ્પર્જિલોસિસ હૈ વો બ્લેક કલર કી ફંગસ હોતી હૈ. એસ્પર્જિલસ નાઇગર બોલતે હૈ હમ ઉસકો. તો યે દોનો ફંગસ મેં કૈસે પેશન્ટ કો કૈસે પતા ચલતા હૈ વો ફંગસ હો ગયા હૈ? વો બહોત જ્યાદા દર્દ હોતા હૈ ઓર અનબેરેબલ પેઇન હોતા હૈ ઓર રસી આતી હૈ કાન કે અંદર સે, ઉસે હમે પતા ચલતા હૈ ઉનકો ફંગસ હો ગયા હૈ કરકે. તો જબ ઇધર આતે હૈ તો કાન કે અંદર પૂરા વો ફંગસ ભરા રહેતા હૈ, તો હમે ઇધર ઉનકો સાફ કરના પડતા હૈ એન્ડ ઉસકે બાદ ઉસકે હિસાબ સે દવાઈ હમે દેના પડતા હૈ. યુઝ્યુઅલી હમે ટોપિકલ દવાઈ દેતે હૈ, મતલબ જો સરફેસ પે કામ કરતી હૈ વૈસી દવાઈ દેતે હૈ. વો જ્યાદા એક્સટેન્સિવ લગ રહા તો હમ ઓરલ એન્ટીફંગલ દેતે હૈ, નહીં તો ડ્રોપ્સ ઓર દરદ કી દવાઈ સે યુઝ્યુઅલી યે ઇન્ફેક્શન સેટલ હો જાતી હૈ. જ્યારે પણ ડોક્ટર, જ્યારે પણ આ થતું હોય છે ઇન્ફેક્શન, ત્યારે તેનો તબક્કા શું હોય છે? તેના નિદાનના કેવી રીતે તેનું નિદાન થતું હોય છે? નોર્મલી તો આ ફંગસ માટે કોઈ સ્પેસિફિક ફંગલ ગ્રોથ કે કલ્ચર કરવામાં આવતું નથી રૂટીનલી, પણ દેખાવમાં જ અમને એની જે સફેદ કલરની ફંગસ મેળવે કહ્યું એ પ્રમાણે કેન્ડિડાસિસ અને બ્લેક અને થોડી કથ્થઈ કલરની જે ફંગસ છે એસ્પર્જિલસ નાઇજર્સ છે, જે ટિપિકલ એના દેખાવ ઉપરથી જ ખબર પડે છે કે આ ફંગલ છે. અને જોડે તેના લક્ષણોમાં ખંજવાળ આવવી, દુખાવો થવો, રસી પાણી જેવું આવવું, એ પ્રકારના લક્ષણો પણ હોય છે અને તેના ઉપરથી સિમ્પલી જોયા પછી નિદાન થઈ જાય છે. બહુ રેર કેસીસમાં કદાચ ફંગલનું કલ્ચર કે એનું એ કરી શકાય, સ્ટેન કરી શકાય. બાકી એને એક્ઝામિનેશન એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એટલે દરેકને જો ખંજવાળ આવે, કાનમાં દુખાવો થતો હોય, રસી આવે ભેજવાળા વાતાવરણમાં, તો તરત જ ચેકઅપ કરાવવું જરૂરી છે, જેથી એનો ફંગસ છે કે નહીં એનો આપણને અંદાજ આવી જાય. અને જે રીતે ડોક્ટર આપણે શરૂઆતમાં વાત કરી કે કેટલાક લોકોને આની જાગૃતિ નથી હોતી, તેઓ આ ફંગલ ઇન્ફેક્શન વિશે નથી જાણતા હોતા, તો તેવામાં કેટલાક લોકો ઘરગથ્થુ ઉપચાર કરતા હોય છે, કેટલાક લોકો ઇયર ડ્રોપ્સ નાખતા હોય છે, તો તેના માટે તમે શું કહેશો કે કેટલું યોગ્ય છે? જો ફંગસનું ઇન્ફેક્શન હોય તો રૂટિન કન્ટિન્યુઅસ જે ડ્રોપ્સ વપરાતા હોય છે કાનના એ વાપરવા જોઈએ નહીં, કારણ કે મોટે ભાગે એ એન્ટીબાયોટિક અને ઘણી વખત એમાં સ્ટીરોઇડના ડ્રોપ્સ બી હોય છે, એટલે તેના કારણે જો ફંગસ હોય તો તે વધી શકે છે અને તકલીફ વધે છે, એટલે બતાવીને દવા કરવી એ જરૂરી છે.
અને જે રીતે કહ્યું આ ફંગલ ઇન્ફેક્શનનું એક લક્ષણ છે જેમાં કાનમાં ખંજવાળ આવતી હોય છે સતત, તો એવા સમયમાં કેટલાક લોકો હોય છે જે પોતાના કાનમાં ચાવી નાખતા હોય છે, સળી નાખતા, સેફ્ટી પિન નાખે છે, તો તેના માટે શું કરવું જોઈએ? જો ખંજવાળ આવે તો આ બધી વસ્તુઓને એવોઈડ કરવી જોઈએ, કારણ કે જો એ ચાવી નાખે, સેફ્ટી પિન નાખે, પીછું નાખે ઘણા, કે કોઈ બી બર્ડ્સ લઈને બી ખંજવાળવામાં આવે તો ઓટાઇટિસ એક્સટર્ના એટલે કાનની નળીનો સોજો થઈ જાય છે, જે બહુ સિવિયર પેઇન હોય છે જેમાં, અને ઘણી વખત તો એમાં ઇન્જેક્ટેબલ પણ લેવું પડતું હોય છે. એટલે આ બધી વસ્તુ એવોઈડ કરી, અને જો બહુ ખંજવાળ આવે તો તજજ્ઞનો, નિષ્ણાત લોકોનો લાભ લેવો જોઈએ અને બતાવવું જરૂરી છે. અને મેડમ, જે લોકોને આ ફંગલ ઇન્ફેક્શન થયું હોય છે તેમનું નિદાન ટૂંકમાં અને ટૂંકમાં કેટલા દિવસ સુધીમાં થઈ જતું હોય છે? યુઝ્યુઅલી આધા લોકો તો ફર્સ્ટ વિઝિટમાં અચ્છા લગતા હૈ, પર થોડા લોક મતલબ જિસકો ઇમ્યુનિટી થોડી કમ હૈ, જૈસે ડાયાબિટીઝ લોક હૈ, થોડા ઉમર વાલે હૈ, ઉનકો થોડા સા લંબા ચલતા હૈ, એક 10 દિવસ મેં ઉનકો ઠીક હો જાતી હૈ, શાયદ હમે દો બાર સાફ કરના હોગા તો ઉસમે વો ઉનકો ઠીક હો જાતી હૈ જી. और घर पे ऑयल डालना, गार्लिक ऑयल डालना, वो सब डालना अच्छा नहीं है. पानी नहीं डालना चाहिए, सॉल्ट वाटर कुछ लोग डालते हैं, सॉल्ट वाटर नहीं डालना है, लहसुन का तेल नहीं डालना है, ऐसे एक्स्ट्रा चीज़ें नहीं डालना है इनकेस कान में दर्द हो रहा है तो. અને ડૉક્ટર, કેટલાક લોકોમાં એવો ડર હોય છે કે ડૉક્ટર પાસે જઈશું પછી એ મશીનરી દ્વારા આપણો કાન સાફ કરશે તો તેના લીધે પડદાને ડેમેજ થશે, તો એવા લોકો જે આવો ડર રાખે છે તેમને તમે શું કહેશો? આવો ડર જરાય રાખવો ના જોઈએ, કારણ કે ડૉક્ટર જે સાફ કરે છે એ માઇક્રોસ્કોપમાં જોઈને સાફ કરતા હોય છે, એટલે ડેમેજ થવાની ચાન્સીસ રહેતી નથી. એટલે બિલકુલ ડર ના રાખવો જોઈએ, અને ફંગસ જેવું લાગે તો તરત બતાવી અને નિદાન કરી, સમયસર નિદાન કરવાથી એનો ઉપચાર અને ટ્રીટમેન્ટ વહેલી થઈ શકે છે અને મટી શકે છે અને દુઃખ દર્દ દૂર થઈ શકે છે. મિત્રો, આજે આપણે વાત કરી કાનમાં થતા ફંગલ ઇન્ફેક્શન વિશે, જેની ચર્ચા માટે અને તેના નિદાનની ચર્ચા માટે આપણી સાથે જોડાયા હતા ખુશ્બુ હોસ્પિટલના ENT ડોક્ટર ધર્મેન્દ્રભાઈ પટેલ અને ડોક્ટર પ્રિયદર્શની. તેમની સાથે આપણે આ જે ફંગલ ઇન્ફેક્શન છે તેના લક્ષણ અને તેના નિદાનને લઈને પણ વાત કરી છે. જો તમે કે તમારા આસપાસના વ્યક્તિઓ પણ આ ઇન્ફેક્શનથી તમને આવો કોઈ સમસ્યા જણાતી હોય તો તે સમયે તમે પણ નજીકના કોઈ પણ ENT ડોક્ટરનો સંપર્ક કરો, અને આ જ રીતે સતત અપડેટ માટે અમારી સાથે બન્યા રહો. કેમેરામેન કિરીશ પટેલ સાથે હું તન્વી સુથાર, ચરોતરનો અવાજ.